અડી રાત્રે દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. તાલાલાના વાડલા ગામે દીપડો ઘરમાં ઘૂસ્યો હતો. વન વિભાગના ગ્રામજનોએ વિરોધ કરતા પોલીસને બોલાવી પડી હતી. ભારે હોબાળા બાદ મોડી રાત્રે દીપડો પાંજરેપુરા છે. દીપડાને સાસણ એનિમલ કેર સેન્ટરમાં લઈ જવાયો. રાત્રે 10 વાગ્યાની આસપાસ ઝીણાભાઈ ગઢવીના મકાનમાં દીપડો ઘૂસ્યો હતો. ત્યારે ઘરમાં 3 બાળકો અને 1 મહિલા હતા. દીપડો ઘરમાં ઘૂસતા તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી, પરંતુ વન વિભાગના કર્મચારી મોડા આવતા ગ્રામજનોએ વિરોધ કર્યો હતો, જેથી પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. મહત્વનું છે કે અગાઉ દીપડાના આતંક અંગે અનેક વખત લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે, ત્યારે રહેણાંક વિસ્તારમાં દીપડાના આતંકથી લોકોમાં ભયનો માહોલ છે. તો મોડી રાત્રે આ દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ગીર સોમનાથમાં મોડી રાત્રે દીપડો એક ઘરમાં ઘૂસી ગયો હતો. 2 બાળકો અને 1 મહિલા આ ઘરમાં હતા, ત્યારે આ દીપડો અચાનક જ ઘરમાં ઘૂસ્યો. વન વિભાગને જાણ કરવામાં આવી, પરંતુ વન વિભાગની ટીમ થોડી મોડી પહોંચતા ગ્રામજનોએ તેમનો વિરોધ કર્યો હતો, કારણ કે વારંવાર લેખિતમાં તેમને આપવામાં આવ્યું છે. તેમ છતાં પણ દર વખતે ધ્યાને લેવામાં નહોતું આવતું. હેમલ ભટ્ટ અમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે. હેમલ, દીપડાનું રેસ્ક્યુ મોડી રાત્રે કરવામાં આવ્યું, કઈ રીતે આ રેસ્ક્યુ કરવામાં આવ્યું, કેટલા કલાક થયા અને હાલ શું વિગતો? દીપડા વાત કરવામાં આવે તો ગત રાત્રિના તાલાડા તાલુકાનું જે વાડલા ગામ છે, આમ તો એ જંગલની બોર્ડર ઉપર જ ગામ આવેલું છે. અવારનવાર દીપડાનો ત્રાસ ગામ લોકોએ સહન કરવો પડે છે. ત્યારે આ દીપડાનો ખૂંખાર દીપડાના ત્રાસને લઈને વન વિભાગને અનેક વખત લેખિતમાં પણ રજૂઆત કરવામાં આવેલી છે, પરંતુ ગઈકાલે રાત્રિના આ જે ખૂંખાર દીપડો છે એ એક રહેણાંક મકાનમાં ઘૂસી ગયેલ અને જે ઘરમાં જયારે દીપડો ઘૂસ્યો ત્યારે 3 બાળકો અને તેની માતા જ ઘરમાં હતા. ઘર લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો, પરંતુ બહાર નીકળી અને દીપડાને છે એ ઘરમાં પૂરી દીધેલો હતો. તાત્કાલિક વન વિભાગને પણ જાણ કરવામાં આવેલી હતી. વન વિભાગ પણ 1.5 કલાક પછી ત્યાં આવતા ગામ લોકો તેનો વિરોધ કરેલો અને દીપડો ન સોંપવા માટે રકઝક કરેલી, પરંતુ વન વિભાગને પોલીસ બોલાવવાની ફરજ પડી અને રાત્રે મોડી રાત્રિના 2 વાગે દીપડાનું રેસ્ક્યુ કરેલ અને તેને સાસણ એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવામાં આવેલ. બિલકુલ, આભાર હેમલ સમગ્ર વિગત બદલ. તો ભારે જહેમત બાદ આખરે આ દીપડો પાંજરીપુરા વન વિભાગ અને એનિમલ સેન્ટર ખાતે લઈ ગઈ છે.